નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના હનીબોટ દુર્ઘટના મામલે એસઆઈટી મોબાઈલ સર્વેલન્સની મદદથી બિનિત કોટિયાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના હનીબોટ દુર્ઘટના મામલે ડીસીપી પન્ના મોમાએ પોતાનું નિવેદન આપ્યું હતું. એસઆઈટી દ્વારા આરોપી બિનિત કોટિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી બિનિત કોટિયા રાજસ્થાન તરફ ફરાર થઈ ગયો હતો અને જ્યારે પોતાની નાસ્તાની લારી પર આવતા બિનિત ઝડપાયો હોવાની પોલીસે માહિતી આપી હતી. બિનિત મોબાઈલ સર્વેલન્સ પર હતો તે પોલીસ માટે ખૂબ ઉપયોગી સાબિત થયું હતું. આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ, એમાં જે બિનિત વિતેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે. એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા આવ્યા એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એને ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે. એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે. એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા વડોદરામાં જ્યારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલા છે. એફએસએલની તપાસ હજી ચાલુ છે. આજે પણ એફએસએલની ટીમે વિઝિટ કરેલી છે, એમને સાથે રાખી અને જે બોટના માલિક, જે બોટ પાસેથી આ કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલાવવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને એફએસએલે આજે બોટનું નિરીક્ષણ કરેલું છે અને એફએસએલ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. જે નાસ્તા ફરતા આરોપી છે એ લોકો માટે અમે લોકો એની જેટલી મિલકતો છે એની વિગતો અમે માંગી છે અને એમની તમામ મિલકતો ટાચ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. હાલમાં પોલીસ એ તમામ એના જે રહેઠાણના સ્થળ છે એના જે કંઈ વેરાબાઉટ્સ હોય એ બધા ચકાસી રહી છે અને એને અમે ટૂંક સમયમાં અટક કરી લઈશું. હાલમાં જે બાળકો જીવિત થયા છે એ લોકોના નિવેદન અને જે બાળકો મૃત્યુ પામ્યા છે એમના પેરેન્ટ્સના નિવેદનની કાર્યવાહી ચાલુ છે અને ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. વિનિત કોટિયા એના 5% શેર છે અને એના ફાધરના 15% શેર, એટલે આ કોટિયા પ્રોજેક્ટમાં ટોટલ એ લોકોના 20% શેર હાલમાં છે. હા, એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એ આજે એફએસએલને સાથે રાખીને એ દિશામાં પણ તપાસ કરેલી છે. બીએમસીના અધિકારીઓ આ પ્રકારની આપી કેવી રીતે પરવાનગી કે સ્પીડ બોટ ચલાવી શકે એ એફએસએલના અભિપ્રાય બાદ નિર્ણય કરવામાં આવશે. એફએસએલનો રિપોર્ટ આવે પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે. હા ચોક્કસ, જે આરોપીને આશરો આપશે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે અત્યારે. મેડમ, લેફ્ટ ઝોન ઉપર જે તપાસ કરવામાં આવી, રોબોટિક તાલીમનું ચાલતું હતું, કોણ સેન્ટર હતું, કોણ ચલાવતું હતું ત્યાં ઉપરના માળે, એ હજી તપાસ ચાલુ છે. અત્યારે અમે લોકો ગઈકાલે અમે આખા જે જગ્યા છે એ જગ્યાનું અમે પંચનામું કરવામાં આવેલું અને એના પછી કોણ કોણ છે, એના કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે, ક્યાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો આખી એસેટ્સનો, એ હજી તપાસ ચાલુ છે. પંચનામું રોબોટિકનું કંઈ આવ્યું છે? એ હાલમાં તપાસ ચાલુ છે બાબતની. અત્રે ઉલ્લેખનીય છે કે બોટ બનાવતી કંપનીના માલિકોની પણ પૂછપરછ કરાઈ છે. હજુ સુધી એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી. આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.